આજ તારીખ 16 જૂન 2016 ગુરુવાર સાંજના 6 કલાકે ગોવર્ધન સ્મૃતિ મંદિર સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે કવિ નાટ્યકાર મણિશંકર રત્નજી ભટ્ટ કાંતની 94મી પુણ્યતિથિ નિમિત્તે ભાવાંજલિ રૂપ વ્યાખ્યાનોનું આયોજન થયું છે. એમાં આપ સૌનું સ્વાગત છે અને હું વિનંતી કરીશ આજના વક્તાઓ શ્રી શ્રી શેઠ સાહેબ શ્રી સતીશભાઈ વ્યાસ આપ મંચ પર આવો અને આપણે સૌ એમને તાળીઓ વગાડીશું. શરૂઆતમાં કાંતના કાવ્યો વિશે શ્રી ચંદ્રકાંત શેઠ સાહેબ વક્તવ્ય આપશે અને ત્યારબાદ કાંતના નાટકો વિશે શ્રી સતીશભાઈ વ્યાસ વક્તવ્ય આપશે. બંને વક્તવ્યો વચ્ચે કોઈ સંચાલનની ભૂમિકા રહેશે નહીં. હું રક્ષાબેનને વિનંતી કરીશ કે શેઠ સાહેબનું પુસ્તકથી સ્વાગત કરે. શ્રદ્ધાબેનને વિનંતી કરીશ કે સતીશભાઈનું પુસ્તકથી સ્વાગત કરે. આભાર દક્ષાબેન, આભાર શ્રદ્ધાબેન. હવે હું શેઠ સાહેબને વિનંતી કરીશ કે કાંતના કાવ્યો વિશે વક્તવ્ય આપે. શ્રી શેઠ સાહેબ. પુસ્તિકા 1990 માં પ્રગટ થઈ અને ત્યાર પછી જે કઈ થયું હોય એ આમાં તો ન આવ્યું હોય, પણ એમાં બહુ જાદુ થયું છે એવું મારું માનવું નથી. પણ ટૂંકમાં 1990માં પ્રગટ થઈ ત્યારે મારે કાંત મારા જે 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 જોયા વિના કામ ચાલે જ નહીં. કાંત મારાને જો ના વાંચીએ તો આપણે એનું જે આંતરિક જીવન છે કાંતનું એ ઓળખી જ ના શકે, અને કાંતનું જો આંતરિક જીવન ઓળખીએ નહીં તો એની કવિતા ઓળખાય પણ. કાંતનું જે કંઈ કામ છે એ કામ કયા પ્રકારનું છે એ આપણે જો સમજવું હોય તો એનું કાંતમાળાની અંદર તો પ્રવેશ કરવો જ પડે. એના જે પત્રો છે એ બધા જોવા પડે અને એમની જે કંઈ એમની એમના પ્રતિભાવો છે એમાં એમને જે આપેલા મેં કેટલાક કોટ પણ કર્યા છે, એમાં અંગ્રેજીમાં પણ છે ગુજરાતીમાં પણ છે, અને એ બધા મેં એમના એનું જે આંતરજીવન છે એના સંદર્ભમાં કોટ કર્યા છે, એનું અવતરણ મેં લીધા છે. તો આ જે કાંત છે ગુજરાતીમાં
આપણો સમયગાળો તો જુઓ તો 1867 અને 1923, એટલે 19મી સદી એનો પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ અને 20મી સદીનો પૂર્વાર્ધ, આ એમનો સમયગાળો છે. એમનો ઉત્તમ સમયગાળો છે એ 1888 પછી, લગભગ 1898 સુધીમાં. એમાં એમનું બહુ મોટું કામ થયું અને એ ગાળામાં એમણે જે કંઈ કર્યું છે, એટલે કાંત એવા કવિ છે કે જે અત્યંત સભાન હતા. નિરંજન ભગતે યોગ્ય રીતે જ એમના માટે કહેલું કે સંપ્રજ્ઞ કલાકાર, આટલી બધી સંપ્રજ્ઞતા, કલા વિશેની આટલી સમજ, આવી જાણકારી બહુ ઓછામાં હોય એ એમની પાસે હતી. કદાચ કવિશ્વર દલપતરામ કવિશ્વર કહેવાયા, પણ એમની સંપ્રજ્ઞતા આટલી હોઈ શકે એ સવાલ છે. પણ આમનો તો આમની તો હતી નાનાલાલમાં જેમ અમુક સંપ્રજ્ઞતા હતી, એવી જે કવિ તરીકેની અદભુત સંપ્રજ્ઞતા. અને નાનાલાલ અને કાંત, બળવંતરાય આ બધા મિત્રો હતા. તમે જો કે જે બહુ મોટા કવિઓ હતા તે વખતના, જે અગ્રણી કવિઓ, એ અગ્રણી કવિઓ સાથે કાંતનો ભરોસો હતો. એટલે કાંતને જે કવિતાનું એ મળ્યું, એમાં એક બાજુ એમનું કુટુંબ, એમનું કુળ, એમના પિતાશ્રી પણ ઘણા તૈયાર હતા, એમના કાકા પણ ઘણા તૈયાર હતા. આ બધા કેટલાક તો પ્રશ્નોરાન આગળ, એટલે આપ જાણો છો કે ભાગવત કથા, હરિકથા, આ બધું તો એમને લોહીમાં હોય, એની સાથે કવિતા વગેરે પણ હોય. એટલે એ બધું જ કાંતને વારસામાં મળે. એટલે કાંત તૈયાર થયા એમાં એમના કૌટુંબિક વારસો પણ ઘણો અગત્યનો છે. મેં એ બધાના હવાલા આપ્યા છે પુસ્તકમાં. એટલે ખરેખર હું એ બોલું એના કરતાં ભવિષ્યમાં પુસ્તક વાંચો તો વધારે સારું થશે, કારણ કે બધું મને યાદ પણ નથી આવતું. પણ એ બધું જો તમે જોશો તો એટલું તમને લાગશે કે કાંત કેટલા તૈયાર હતા. 14મા વર્ષે તેમણે કવિતાનું કામ શરૂ કર્યું, એટલે 14 વર્ષે. અને એ દરમિયાન એમણે, એ નાના હતા ત્યારે એમના કુટુંબની અંદર આજે ભારતીય આર્ય સંસ્કૃતિ આપણે કેટલા બધા સુધરી ગયા છે અને કેટલા આધુનિક અને મોડર્ન થયા છે, અને એ થવામાં શું ખોયું છે એનો તો અત્યારે ભવિષ્યમાં અંદાજ આવશે, ક્યારે ખ્યાલ આવશે કે વોટ આપણે શું ગુમાવ્યું છે. અંગ્રેજી કેળવણી તો મળી અને અંગ્રેજી કેળવણી સાથે પશ્ચિમનું ઘણું બધું આવ્યું અને એ આપણને અત્યારે છૂટી શકે એવી તો હાલત પણ નથી. પણ બીજી બાજુ આપણું શું છૂટી જાય છે એનો જો અંદાજ આવે તો સારું. એટલા માટે કે સમતુલા સચવાય, વિકાસ, અને એ બહુ જરૂરી છે. એટલે કાંત પોતે તો એનું એમ, એ જે વાતાવરણનું છે એ તો રામાયણ, ભાગવત, ઋગ્વેદ વગેરે તેમના કુટુંબમાં હતા, એટલે એ બધાની સાથે એમનો ગરોબો હતો. ભાગવત કથા તો એમના સગા પણ કરતા અને એ પોતે પણ એમાં ઘણો રસ લેતા. શરૂઆતમાં એ ગાયત્રી મંત્ર વગેરે એ તો એમને તૈયાર જ હતા. એટલે આવા વાતાવરણમાં એ ઉછર્યા કાંત, અને જુદે જુદે ઠેકાણે એમનો અભ્યાસ થયો. પણ કાંતને જે સૌથી સારું મળ્યું એ ભાવનગરનું વાતાવરણ, અને એ વાતાવરણમાં એમણે ઘણું બધું કામ કર્યું. વડોદરા અને ભાવનગર એ એમના વ્યવસાયના કાર્યના ક્ષેત્રો રહ્યા અને એ ક્ષેત્રોમાંથી કાંતે ઘણું પ્રાપ્ત કર્યું. કલાભવનમાં રહ્યા એટલો કેટલોક સમય, કેટલોક સમય ભાવનગર રહ્યા, ભાવસિંહજી અને એમની સાથે એમણે કામ પણ કર્યું. કેટલોક એ રજવાડામાં કામ કરતા જે બધા અનુભવો થયા, જે ખટપટો થઈ, એ બધાનો પણ એમને પૂરો લાભ મળ્યો અને ગેરલાભ પણ મળ્યો. અને એમને ઘરે બેસવું પડે એવા પણ દિવસ આવ્યા. ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો ત્યારે કુટુંબથી પણ વિયોગને એ બધું સહન કરવું પડ્યું. એટલે એ એવો સંઘર્ષ એમના જીવનની અંદર સતત ચાલે અને એ સંઘર્ષમાંથી આ કાંત તૈયાર થયા. એ બીએ થયા, અમુક અંગ્રેજીના અધ્યાપક તરીકે પણ થોડી કારકિર્દી કરી, એવી રીતે શિક્ષણાધિકારી થયા. ત્યારે બહુ કડક રીતે કામ લેતા હતા શિક્ષકો પાસે, અને એમાં એમની કડકાઈ તો એટલી બધી હતી કે બધા એનું નામ સાંભળીને પણ એની ગાંઠ પડતી અને ગુસ્સે પણ થતા. એવા ગુસ્સે થાય કે ક્યારેક
દંડ સુધી પહોંચી જતા. પણ એ એ એવી રીતે કરતા કરતા એ જેમ આવેગવાળા માણસ હતા, એનો માણસ હતો એ આવેગનો આવેશવાળો અને એક્સ્ટ્રીમ પર પહોંચી શકે કોઈ પણ સજ્જોમાં. પાછળથી તો ઉન્માદપદ થયો અને એ થવાની પાછળના અનેક કારણો હતા. એમાં મણિલાલ પણ એક કારણ હતું. મણિલાલ નભુભાઈ એ આમ તો એમના પરમ મિત્ર, કદાપી પણ પછી મિત્ર, અને માજમ એક એવું દ્રવ્ય આવે છે જે દ્રવ્ય લેવાથી એક પ્રકારનો નશો રહે છે. 15-20 દિવસ ગુજરાતે એમાં નીકળી જાય, કશું કરવાનું નહીં, અને એના ઉન્માદમાં જાય તો એવા નશામાં પણ એ ચઢેલા. આ હકીકત છે. અને એને કારણે બળવંતરાય ઠાકોરે એક લેખ લખ્યો, પ્રતિભા વિજેની માવજતવાળો, અને એની અંદર એમણે બતાવ્યું કે આ લોકો આ વાદે ન ચડ્યા હોત તો કમાસમ બીજું કંઈ નહીં, પણ પ્રતિભા બિરાજી જે એમની પાસે મળવું જોઈએ એથી વધારે કામ મળ્યું હોત. એ એક મનુષ્યની એક હોય છે. પણ મેં તમે જોશો કાંત મારાની અને પછી કાંત વિશે ગુરુરાય અંજારિયાએ પુસ્તક કર્યું છે, એમાં પણ મેં નોંધો કરી છે. એ શિષિષ કોઈ આપી નહીં શક્યા, પણ એમણે ઘણી બધી નોંધો કરી. એ નોંધો પણ આપ બરોબર જોશો તો ખ્યાલ આવશે કે કાંતને કેવા કેવા પ્રકારના સહન કરવાના પ્રશ્નો આવે, અને એ સહન કરતાં કરતાં કાંત તૈયાર થાય અને કાંત સ્વસ્થ રહી શકે એવી પરિસ્થિતિ પણ કેટલીક વાર સહન કરવું પડ્યું. કૌટુંબિક બહિષ્કાર વગેરેમાં પણ સહન કરવું પડ્યું, વ્યવસાયમાં પણ તકલીફો પડી, અને આપ આર્થિક પણ સવાલ આવ્યો ત્યારે બીજા કેટલાકે મદદ પણ કરી, અને આ બધું કરતાં કરતાં એ આગળ ચાલ્યા. પણ મૂળ વાત આ હતી કે કવિતા સાથે એમનો જે સંબંધ હતો શબ્દ સાથેનો એ બરોબર એમણે જાળવી રાખ્યો, અને જ્યાં સુધી એ જળવાયો ત્યાં સુધી આપ તમે કહી શકો, આ તો હું એમના હવાલાથી કહું છું, એમણે કહ્યું છે એ ઉપરથી, કે ત્યાં સુધી એનું જ પ્રમાણમાં ઠીક જળવાયું, ત્યાં સુધી થોડા સ્વસ્થ રહ્યા, થોડીક એ પોતાને સાચવી શક્યા. પણ જ્યારે એ શબ્દનો ઇલંક નીકળી ગયો ત્યાર પછી વધારે તકલીફ પડી, કારણ કે શબ્દ એમને સ્વસ્થતા અમુક અર્થમાં આપી. એટલે કળાનો જે આખો સંબંધ છે કાંતનો એ બહુ વિશિષ્ટ પ્રકારનો હતો. કાંત ખૂબ વાંચનારા હતા, નરસિંહરાવે એની નોંધ કરી છે, સ્મરણ મુકુલમાં પણ એને વિશે વાત છે, અને એટલું બધું વાંચનારા એ હતા કાંત. એટલે કાંતનું વાંચન ખૂબ હતું. એમણે પાશ્ચાત્ય ખાસ કરીને રોમેન્ટિક પોઇટ્સ જે કહેવાય છે સંગીત મૂલ્યના, એ બધાના બધા કહેવું શૈલી, વર્ડવર્થ, કીટ્સ, બાયરન, આ બધાનો એમને પૂરો અભ્યાસ હતો, ખાસ સાચો અભ્યાસ હતો. કાંતે વાંચેલો અને એ વાંચતા એમને કંઈ ઠીક નહીં લાગ્યું, એટલે પોતાના 200-300 પણ એમને રદ કરેલા, કાઢી નાખેલા. આટલા બધા એ પોતાના કવિતાના વિશે વિશેષ કાવ્ય સંગ્રહ કરવો કે નહીં એમાં એમને સમય ઘણો કાઢ્યો, અને છેલ્લે થયો એમાં પણ બળવંતરાયનો બહુ મોટો ફાળો હતો. આ બળવંતરાય, આ નાનાલાલ એમની સાથે તો પ્રગાઢ મૈત્રી, એના કાવ્યો લખ્યા છે ગુજરાતીમાં અંગત સંબંધને અનુલક્ષીને જે કાવ્યો લખાયા એમાં કદાચ જે સ્મરણીય કહેવાય એવા એ કાવ્યોમાં મને લાગે છે કાંતના કાવ્ય આવે. તમારી પાસે તો કુસુમ સરખો કાંત કનજો, આવો કોણ લો અને આવો પ્રવાહ ક્યાંથી આવે. એટલે હું પછી થોડા તાજે જ લઈશ, કારણ કે આ મને બહુ ફાવતું નથી, કવિતા ઠીક રહે છે. એટલે પછી એટલે આ એક સમજી લેવા જેવી વાત છે. અને બીજી વાત એ છે કે આ માણસનું સંઘર્ષ, કોઈ પણ કવિ, મારી પોતાની તો થીસિસ જ છે, અંદર ઉતરતો નથી તો બહાર એનું મજબૂત કામ થતું છે. આ મારી થીસિસ છે, જે અંદર ખરેખર ઉતરતો નથી અને અંદરના પોતા ખાખા ખોળા કરતો નથી એ કોઈ મોટો કવિ થતો જ નથી. મેજર પોઈન્ટનું લક્ષણ જ આ છે કે એ પોતાની અંદરથી બહાર જશે, બહાર તો જવું જ જોઈશે, ચાલશે જ નહીં, પણ એ અંદરના પોતાના રૂટ્સ સુધી નહીં પહોંચે તો ચાલશે જ નહીં. અને કાંત એ પ્રકારના કવિ હતા. કાંત, કલાપી, મણિલાલ આ બધા આમ થોડા ક્વેશ્ચન માર્કવાળા કહેવાય માણસો, એમના જીવનની સાથે કંઈ ને કંઈ મોટા મોટા સવાલો રહેલા જ છે, એ બધી ચર્ચા હું નથી કરતો. પણ એ બધું ગોત્ર લગભગ એક જ જાતનું છે. પણ તમે એટલું જોશો કે એ લોકો સત્યની સાથે પોતાની જીવનની ના સંઘર્ષોની સાથે એ બરોબર કામ લેતા છે અને કામ પડ્યું છે. અને એમાં સત્ય શું કહેવાય, નીતિ શું કહેવાય, સ્નેહ શું કહેવાય,
ધર્મ શું કહેવાય, આ બધા પ્રશ્નો આવ્યા છે અને એ પ્રશ્નોની માં રાત ઉજાગરા કર્યા છે. એ માત્ર એવું નથી કે આ એક જે ઘણા લોકો હોય છે ફિલોસોફી માત્ર વાંચવામાં દોડતા હોય છે પણ અંદર કશું ચાલતું નથી. આ લોકો અંદર બધું ભારે ચાલે છે, તોફાન જે છે અંદર છે અને એ તોફાનમાંથી એમને જે પ્રકારે વસ્તુઓ લઈ આવ્યા. કાંત જાદુ નથી રાખ્યું, પૂર્વાલાપ, પૂર્વાલાપમાં એ પૂર્વાલાપ હું તો એવું કહું છું. કારણ કે તમે પૂર્વાલાપમાં પાછળ ભાગ જોશો તો કંઈ છે ચિંતા, ક્યારેક તેમ થાય કે આ કાંત આવું લખે, લખ્યું છે એને, લખ્યું છે ને છપાવ્યું પણ છે, પણ એ કાંતે જે કેટલું કાપ્યું છે, કેટલા કાવ્યો, કેટલા ખંડ કાવ્યો, ગુજરાતીમાં ખંડ કાવ્ય આવી જાતનું ખંડ કાવ્ય જે પહેલાનું સ્વરૂપ જો બાકી આપી હોય. ખંડ કાવ્યના આપણે ત્યાં બે પ્રકાર છે, એક ખંડ કાવ્ય સંસ્કૃતમાંથી આવે છે જે મેઘદૂત પણ ખંડ કાવ્ય કહેવાય અને ઉમાશંકરનું વિશ્વશાંતિ પણ ખંડ કાવ્ય છે એમ એનો ઉલ્લેખ છે. એટલે એ ખંડ કાવ્યનું સ્વરૂપ એક જુદા જાતનું છે, પણ જે ખંડ કાવ્ય કાંતે આપ્યું છે એ એક જુદા પ્રકારનું છે અને એ ખંડ કાવ્યનો પ્રકાર કાંતમાં જ બરોબર મજબૂત થયો, દ્રઢ થયો અને ઉત્તમમાં ઉત્તમ ખંડ કાવ્ય મને લાગે છે કાંતના. એ પછી બધાએ પ્રયત્નો કર્યા છે, આજ સુધી થયા છે પણ, અને ચીનુભાઈએ તો ખંડ કાવ્ય ઉપર થીસિસ પણ કર્યો છે, પણ એ ખંડ કાવ્યોમાં તમે જો કાંતની જે ઊંચાઈ છે એ ઊંચાઈ પછી સિદ્ધ નથી થઈ. હા, એક હું નહીં ભૂલી શકું, રામનારાયણ પાઠકે તુકારામનું સ્વર્ગારોહણ એ જે કર્યું છે એ બહુ ટીપિકલ કાવ્ય છે. અને પછી તો પછી પ્રશ્નો થાય કે ભાઈ સીતામૃતનું ચટાવીને ખંડ કાવ્ય કેવું કે નહીં કહેવાનું, એ બધા જફામાં અત્યારે પડવા માંગતો નથી. પણ મુદ્દો આ છે કે કાંતે જે ખંડ કાવ્યનું સ્વરૂપ આપ્યું એ બહુ ઉત્તમ પ્રકારનું ખંડ કાવ્ય હતું અને એ ખંડ કાવ્યો સાથી આપણે યાદ કરીએ છીએ. એમાં પાછા બધા ખંડ કાવ્યો 5-7 છે પણ બધામાંથી અમુક જ આ મિત્ર છે સતી જોઈ છે, બધાએ ખંડ કાવ્યોનો અભ્યાસને એના પરિણામો આપ્યા છે. પણ એમાંથી જે અમુક જ ખંડ કાવ્યના સંદર્ભમાં મારે થોડી વાત કરવી છે એ હું કરીશ. અને બીજું એના ઉર્મી કાવ્યો, કેટલાક ઉર્મી કાવ્યો એવા છે અને એમાં આપણે તો ભૂલી જ ના શકીએ આપણે સાગર અને શશી, આજ મહારાજ જળ પર ઉદય ચંદ્રનો હૃદયમાં હર્ષજામ એ કહ્યું છે, પછી વાત કરીએ છે. અને મને એક સારી વાત ભાઈ યોગેશે કરી, એ આજે જ કરી કે ઉમાશંકરને ત્યાં યોગેશ અને યજ્ઞેશ બે ગયા હશે અને આજ મહારાજ જળ પર ઉદય જોઈ એનું પઠન ઉમાશંકરે કર્યું. એ વખતે એમની સાથે એક મિત્ર હતા, હવે હું બોલું તો તું બોલીશ, તારી ઈચ્છા હોય તો તું બોલ, તો એની ઈચ્છા હોય તો આપણે મેં તો ઓફર આપી છે કોઈને બોલવો. તો સવાલ એ છે કે એમને એને સરસ સરસ વાત કરી, એમાં એવું છે કે એની સાથે કોઈ ડચ ને એ ડચ હતો જેને ગુજરાતી ભાષાની કંઈ જ ખબર નહોતી અને ઉમાશંકર, આ તો ઉમાશંકર હતા પઠન કરનારા, પાછા પઠન કરનારા એ કહેવા જોઈએ એ પાછો બીજો મુદ્દો છે. એટલે એ એવું પઠન કર્યું, રિસાઇટેશન બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, ભાષાની સાથે અને ભાવની સાથે સંકળાયેલી વાત છે અને સહેલાઈથી સગાવી ન શકાય. બાકી કભીને જેમ નાટકમાં કર્યું હતું એવું જ આ પઠન કર્યું, તો એ માણે કર્યું. તો પેલો માણસ નતો જાણતો બરોબર ને, કંઈ ફેર હોય તો કહે, તો એને એ કુષ્ઠ એને એમ કહ્યું કે આ દરિયાના વિશે જેને ભાષાની ખબર નથી ગુજરાતી ભાષાની, એને એમ પડે છે કે આ દરિયાની સાથે સંકળાયેલો કંઈ જીવો લાગે છે. એટલે આવા પ્રકારનું કાંતનું કામ છે કે અને આ કંઈક નવી વાત નથી, પાછા એ તો આપણા પ્રાચીનો તો આપણને વાંચવામાં સમજવામાં તકલીફ પડે છે, આપણને એનો અર્થ નહીં ને આપણે એનાથી તો કંઈ આપણો પ્રતિષ્ઠા બંધ ઊભી ના થાય ને. કારણ કે કુંતકની વાત કરો તમે, કુંતકે બહુ સરસ કહ્યું છે વકૃતિક કાવ્ય જેવી કે ઉત્તમ કાવ્ય તો એ છે કે તમે પઠન કરો સામુમાં સમજેલી તો પણ એને અમુક એની ટ્રાન્સમાં આવી જાય છે. આ હું એના શ્લોકનું ગુજરાતી કરું છું કે આવી જાતની અસહજ ગીત જેવું એક ગીત ગવાય અને જે પ્રભાવ પડે એવો પ્રભાવ આ સારા કાવ્યનો પડતો હોય છે અને એ કાંતે એ શક્તિ બતાવેલી છે. મારે કહેવાનું આટલું છે
કે કાંતિએ શક્તિ બતાવી છે. તો કાંતિ જે કાવ્યો આપ્યા એ કાવ્યોમાં એમણે અંગત સંબંધોની સાથે સંકળાઈને, મિત્રો સાથે, પત્ની સાથે, આ બધા સાથે સંકળાઈને જે કાવ્યો આપ્યા છે એમાં એમણે એક નિખાલસતા, એક સરળતા, એક પ્રકારનું સૌષ્ઠવ, એક સંસ્કૃત જે અભિજાત્ય છે, સંસ્કૃત પરંપરા એ અભિજાત્ય પણ છે, અને એક પ્રકારની અવેરનેસ જે ખાસ કરીને ઇન્ટેલેક્ચ્યુઅલ અમુક પ્રકારની બૌદ્ધિકતાને કારણે, ખાસ કરીને પાશ્ચાત્ય સંસ્કૃતિ, પાશ્ચાત્ય સંસ્કૃતિ પણ બહુ જ અગત્યની છે. એને આપણે વિચારો તો ન કરી શકીએ, આપણે આપણા જોખમે જ ભૂલી શકીએ. તો એ જે સંસ્કૃતિ છે એને જે આપ્યું કાંતિ, આ બધું કર્યું. એટલે કાંતની જે મોટામાં મોટી શક્તિ છે એ ચારે બાજુથી આવું ઉત્તમ ગ્રહણ કર્યું, પણ છતાં એની રુચિ બહુ વિલક્ષણ હતી. પ્રેમાનંદે સ્વીકારી દીધું છે. પ્રેમાનંદ મહાકવિ છે, એટલે આખ્યાન કવિ, સારા આખ્યાન કવિ છે, એ કાંતને પ્રેમાનંદે એપ્રિશિએટ જ થઈ ગયું. એ મને વિચિત્ર લાગે, આજે લાગે છે કે એ તો શક્ય જ નથી, એ બન્યો, એ બન્યું, એ કેવી રીતે બન્યું, પણ બન્યું, આ બન્યું એ હકીકત છે. તો એમને કહી કે એમના જે એમનું ચેતાતંત્ર છે, એમનું જે અંદરનું તંત્ર છે, એમાં ગરબડો તો ચપી જ, એ એમના પત્રોમાંથી પણ મળે છે. ક્યારે જીવનમાં રસ ના હોય એવું પણ એમને કહ્યું છે, ક્યારેક એકદમ આનંદમાં હોય એવી રીતે વાત કરી, ક્યારેક એકદમ જાણે કે નિરાશામાં હોય એવી રીતે વાત કરી છે. એટલે એટલું માનસિક જેને સ્થિરતા કહેવાય એ નોંધી વખતે વખતે એમને એવા ઉન્માદો પણ આવતા હતા. આ હકીકત છે, એમણે પોતે પણ આ નોંધ્યું છે, આ કંઈ મારું કહેવું નથી, એમના પોતાના પત્રોમાં છે. તો આવી સ્થિતિ છતાં એ માણસે જે ડીપ ઇનસાઇટ, મનુષ્ય જીવનના જે બધા વ્યવહારો છે, પ્રવાહો છે, એ બધાનું છીનું આકલન કર્યું, અને ખાસ કરીને માણસ પોતે અને બીજી બાજુ કુદરત, તો એની સામે કુદરત અને મનુષ્ય આ બેનો સંબંધ, ખાસ કરીને જે ટ્રેજેડીમાં હતું, મનુષ્ય એક બાજુ મનુષ્ય અને બીજી બાજુ એની નિયતિ, આ ડેસ્ટિન, તો એની વચ્ચેનો જે સંઘર્ષ હતો એ સંઘર્ષનો કંઈક અંદાજ આપણને કાંતની કવિતા અખંડ કાવ્યમાંથી મળે છે. એક બાજુ માણસ છે અને બીજી બાજુ આ કુદરત છે. તો સવાલ એમનો એ છે કે આ કુદરત આટલી સીતમ કેમ કરે છે, આ કુદરત શા માટે માણસને દુઃખી કરે છે. પેલી મૃગુબાળાનું મૃગ કૃષ્ણ કાવ્ય છે, હરણ નામ મૃગકૃષ્ણ, મૃગકૃષ્ણ કાવ્ય, તેમાં જે હરણી છે એ હરણી જે રીતે જાય છે, એ જન્મી છે, એને તો કોઈ પાપ કર્યા નથી, હવે રણમાં ઝાંઝવા જોતી જોતી દોડે છે, પાણી મળતું નથી, ધારા ગૃહ વિશે ભલે કે સાવરબાદ એનું બધામાં નિરાંતે પાણી વપરાય છે, એ પણ નોંધે છે. અને ત્યાર પછી આ અહીંયા તરસી આવે, એક બાજુ નાવામાં પાણી વપરાય છે, વિષમતા છે, અને બીજી બાજુ એને પીવાનું ટીપું પાણી મળતું નથી. અને એ કામ કહે છે કે આને શું દોષ કર્યો છે, એને શા માટે મળવું પડે છે. એટલે નીચે છે કૃતા તેની કરતાની કરણી, આ કૃતા કરતા છે એની તેની કરણી આવી કેમ, શા માટે એને દુઃખ, એને શું પાપ કર્યા છે, આવા પ્રશ્નો એમને આવ્યા છે પાપ પુણ્યના સંદર્ભમાં. અને આવા પ્રશ્નો નાનાલાલને પણ આવેલા, વેદના પ્રશ્નો નાનાલાલમાં પણ હતા અને કાંતમાં પણ વેદના પ્રશ્નો છે, અને આનો ઉકેલ એમને મળ્યો નથી. એમણે એ જ પ્રશ્ન એને જે થયું, હવે એ તમે જો વસંત વિજયમાં જુઓ તો પાંડુ, આપણે બધા પાંડુની દયા કહે છે, પણ માદરીની દયા ખાવા જેવી છે. પાંડુ તો બરોબર છે, દોષ એને તો પેલા કિંગમ ઋષિ એ મત્સ્ય કરતા હતા અને વધ કર્યો એટલે એને સાપ આપ્યો કિંગમ ઋષિ, અને એને કારણે જો એ સમાગમ કરે તો મરવું પડે એ સ્થિતિ હતી. એટલે ભાઈએ વાનપ્રસ્થ લીધું, વાનપ્રસ્થ પસંદગીથી નથી લીધું, અંદર વૈરાગ આવ્યો ને વાનપ્રસ્થ લીધું એવું નથી, આ લેવું પડે એવું છે, જીવવું હોય તો લેવું પડે, નહીં તો પછી તમે એક એમાં સેક્સમાં જતા રહો, ખતમ થઈ જાય. તો આ આ વાત બરોબર છે, પણ માદરીનું શું, આપણો પ્રશ્ન માદરી માટે કે પાંડુનું તો બરોબર કે આને આટલું આટલી ભૂલ કરી
એક ફ્રોક એ છે ટ્રેજિક ફ્રોક, જેમ નાટકોમાં ટ્રેજેડીમાં ગ્રીક ટ્રેજેડીમાં હોય એવો એક ફ્રોક થયો. પણ પછી શું પછી એને શું કર્યો? એટલે આ હરણીનું પણ સવાલ આ છે, એને શું એને શું પાક કર્યો કે એને આવી રીતે તરસમાં આવીને તડફડવું પડે ને મરી જવું પડે? એટલે કાંતને આખો સવાલ આ મનુષ્ય એટલે એની વ્યાપકતા છે, એક એમના દર્શનની વ્યાપકતા છે. ખરેખર તો કવિ હિતના દર્શન આ સ્પષ્ટ કહું કર્યું, એટલે દર્શન તો જોઈએ જ, અને એ દર્શન કાંતમાં છે. કાંત મોટા કવિ છે એનું એક કારણ દર્શન છે, અને દર્શન એટલે વેધક દર્શન જેમાં સત્ય નો આખો મામલો અંદર અટવાયેલો. તો કાંતને સવાલ આ છે કે માણસ દુઃખી શા માટે થાય છે? એટલે તમે જુઓ કે આની અંદર પણ જે વસંત વિજયમાં પણ એ જે તે માદરી માદરી એ પેલો કહે છે જલબહાર બિમ્મી ને હું તો બહાર પાણીમાં માછલી હોય એવું છે તો મારાથી સહન નથી થતું. તો એ મને કેટલા જ આપણે સ્વરૂપ છો ને સારા છે કોના સાથે હું, એટલે એ રીતે આ તો સવાલ આવીને ઉપર. તો પછી એને જલબહાર મીન જેવો તો મારું નથી બળ બન્યો જલબહાર મીન, પાણીની બહાર માછલાનું જે સ્થિતિ હોય એવી મારી સ્થિતિ છે, અને આ એની પત્નીથી સહન નથી થતું માદરીથી, અને નરેન્દ્ર ભુજની મહી એ એના આત્મા સંપલાવે છે. એ યાદ રાખો કે ઝંપલાવે છે આપો નાની સરસ બહુ માનવિક વાત છે. એટલે એ સહન નથી કરી શકતી માદરી પોતાના પતિને તડપડા, અને એ ખરેખર થી શહીદી એની છે, ખરેખર જો તો સમર્પણ એનું છે. વેદના એટલે કોનું કોનું સહન કરવાનું? પેલાને સ્વીકાર કર્યો અને સહન આને કરો. કાંતને આ નથી સમજાતું કે આ કેવી રીતે આ વાત ચક્રવાત મિથુન વાત સાપ વડવાઓ એ આપ્યો હશે, અને ચક્રવાક અને ચક્રવાકીને દિવસે રાત્રે એ થાય અને જુદા પડવું પડે આ આખો. અને પેલો પછી કહે છે કે આપણે ત્યાં જ્યાં ત્યાં જઈએ ત્યારે કે ત્યાં જઈશું તો ત્યાં રાત લાંબી હશે. એટલે આ જે સહન કરવા વાળી વાત છે એ જતી નથી. સદૈવમાં પણ આ છે અતિજ્ઞાન, મેં તો ગ્નોસિસ અને પ્રેક્ટિસના સંદર્ભમાં કહેલું, સર્વજ્ઞતા હોવી એક વાત છે અને સર્વશક્તિમત્તા હોવી એ બીજી વાત છે. એટલે અન્યથા તમે જુઓ કે સહદેવ સર્વજ્ઞ છે સર્વશક્તિમાન નથી. થનાર ચીજો નવ થાય અન્યથા, જે થાય છે એ બીજી રીતે બદલાતું નથી. એટલે કેમ આમ છે? તારી સર્વજ્ઞતાનું કરવાનું શું જો તારી પાસે સર્વશક્તિમત્તા નથી? પેલો દ્રૌપદી પોતાની પત્ની ના ચીરહરણ થવાના છે એને દેખાય છે, તો બીજાઓને નથી દેખાતું, ચાર પાંચ ચાર ભાઈઓને નથી દેખાતું, એને તો દેખાય છે કે આવતીકાલે અહીં આ દશા છે. એની સાથે એ કઈ રીતે સમાગમ કરી શકે? એટલે એને તો તકલીફ થાય છે, અને કોઈ એને પૂછતું નથી. આ નાનો છે એને શું પૂછવાનું, એમ કરીને કોઈ પૂછતું નથી. જે જેની પૂછ્યું હોત તો એ જવાબ આપી શકત, પણ આને તો એવી જાતનું હતું વર્તન કે તમે પૂછો તો જ કહેવાય, નહીં તો ના કહેવાય. એટલે સહદેવ અતિજ્ઞાન ખરું, અતિજ્ઞાન એટલા માટે કે સર્વશક્તિમત્તા નથી માટે અતિશયતા છે. જો સર્વશક્તિમત્તા સાથે એ હોત તો ઈશ્વર થાત, એ નથી થતો. એટલે આ જે સહન કરો ગ્નોસિસ અને પ્રેક્સિસ, ગ્નોસિસ છે પ્રેક્સિસ નથી, આ જે મુદ્દો છે એ બહુ મોટો મુદ્દો છે, અને એને કારણે જે સહદેવમાં તકલીફ પડે છે. અને મને નથી ગમ્યું એ કહી દઉં, એમાં શીશી આવે છે. હવે આવો આ તો બાપુ નાટે આખું પૌરાણિક મહાભારતનું કે શીશી ક્યાંથી લાવો? હવે લાવ્યા કામ તો હવે તો શું કરો, મારામાં નથી બહુ માલ, આવું એ કહે છે રમામાં તો માલ કહે તો આપણે શું કરીએ? કરે એવું એ તો એવું એ જમાનાના કેટલાક પ્રશ્નો હતા એ બધા કવિતામાં પણ આવ્યા છે, આટલું આપણે સમજવાનું. પણ ટૂંકમાં સ્નેહ હોવા છતાંય સ્નેહનો અનુભવ ના થઈ શકે, સ્નેહ હોવા છતાં તમે હળદૂત થાવ, આ બધું સહન થતું નથી કાંત. કાંતને જે મોટામાં મોટી વેદના છે એ પાપ પુણ્યના સંદર્ભમાં છે. એમને પોતે જે પત્ની નર્મદા નદી એને બહુ ચાહતા હતા, ગ્રીવા ધોળીના વર્ણન છે, એ એટલું ચાહતા ભૂલી નતા શક્યા નથી, એમની પત્નીને ભૂલ્યા નથી. બીજી પત્ની આવી એ પણ નર્મદા નામ છે, અને એ વળી થોડી સાત ચોપડી ભણેલી હતી,
અને એરિસ્ટોટલનું જે નીતિશાસ્ત્ર વગેરેના અનુવાદમાં એને મદદ કરી, એટલે એ રીતે થોડું સમાધાન થયું. પણ કાંત એની પેલી પત્નીને ભૂલી નહોતા શકે, ને એ જે જે આખો સંઘર્ષ છે એમનો એ પોતે બહુ સારા સ્વીકારવાદક હતા. કાંત ખૂબ સારો સ્વીકારવાદક, અને પેલો પ્રાણલાલ એમનો જે દીકરો એ જીવ્યો ત્યાં સુધી એને શાંતિ આપવા એ સિતાર વગાડતા. કારણ જ્યાં એ ગુજરી ગયો સિતાર મૂકી દીધું, કદી વગાડી નથી. હવે આને તમે શું કરશો? કાંત આ કાંતની વ્યક્તિતા એને તમે બાદ કરો તો કાંતના કાવ્યો સમજાય નહીં. કાંતના કાવ્યોને ખરેખર અર્થમાં સમજવું હોય તો કાંતની આ જે અંદરની ઊંચો છે એની જે સંકુલતા છે કાંતના વ્યક્તિત્વની એ પણ સમજો. ખ્રિસ્તી ધર્મની તો છુપા છુપાઈ કરી શક્યા હોય, પણ એમણે જાહેર કર્યું. ગોગાજીને લીધો ત્યારે બધે આખા ગામે જાણ્યું કે આ નાગર શિષ્ય ખ્રિસ્તી થાય છે. એમણે છુપાવવું ગમતું નથી. દંભના એ શત્રુ હતા, જૂઠના એ શત્રુ હતા, અને સાચો કલાકાર સાચો સર્જક મારી દ્રષ્ટિ આવો છે. તો એ રીતે કાંતને થોડી વાત કરી હતી. તો હવે આજ મહારાજ જલ પર ઉદય જે એક બે એક કાજે નમૂના રૂપ થઈ શકે, કારણ કે મારી પાસે સમય નથી. હવે દાખલા તરીકે સાગર અને શશિ એ જૂરનામાં છે, નરસિંહ મહેતાનો પણ જૂરના છે, આમનો પણ જૂરના છે. પણ આ જૂરના લાલ દાલ દા 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 આ એનું માપ છે, 37 માત્રાનો છે. એને શંકરાભરણ રાગ છે. ફિલ્મમાં તો શંકરાભરણ જોઈ જશે તમે, ના જોયું હોય તો જોજો મહેરબાની કરી. પણ આ શંકરાભરણ રાગ છે. એ ગવાય તો સાહેબ બેઠા છે એ કહી શકે, મારાથી તો કંઈ કહેવાય નહીં. પણ ટૂંકમાં એ રાગમાં એ આખું ગવાય છે, ઉત્તમ છે. અને એક મહારાજ આમાં ખ્રિસ્તી ધર્મની થોડી અસર કરી છે એ તમારે, એ તો પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી, આ પિતા આવે છે ને એ ફાધર, એ આખો ક્રિશ્ચિયન કોન્સેપ્ટની સાથે સાથે. પણ કાંતને આવા આવા કાંતનો ખ્રિસ્તી ધર્મ પણ આપણને ગમે છે. કદાચ હું તો એમ કહું કે ખ્રિસ્તી ધર્મ વિશેના કાવ્યો કાંતના છે એનાથી વધારે થઈ જતા કાવ્યો બહુ નહીં ગુજરાતી, એટલે કાંતે એવા કાવ્યો પણ લખ્યા છે. હવે અહીંયા જુઓ તમે, આ જો મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામ, તો સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામી પિતા કાલના સર્વ સંતાપ સામે. નવલ રસ ધવલ કવ નેત્ર સામે પિતા કાલના સર્વ સંતાપ સામે. કાલના સર્વ સંતાપ સમયના આ જે અહીંયા બધા પદો છે, જ્યારે આજ મહારાજ જલ પર ઉદય થયું, પાણી પર ઉદય, આકાશમાં ઉદય થયો છે એમ ના કહ્યા. આ કવિ છે તો સમુદ્ર કિનાર દેખાય છે, ક્ષિતિજ છે, ત્યાંથી ચંદ્ર ઉદય છે, તો એ અને પછી અંદરનું છે. આમાં જે ચંદ્રોદય છે ને એ બહાર જુઓ એ તો એક દ્રષ્ટિ છે. કવિ ખરેખર તો કવિની અંદર જ ચંદ્રોદય થાય છે, એ બહુ મહત્વનો મુદ્દો છે. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે પિતા કાળના સર્વ સંતાપ સામે. નવલ રસ ધવલ તવ નેત્ર સામે, નવલ રસ ધવલ તવ નેત્ર સામે, સ્વચ્છ આંખો આ સામે આ નવો રસ. અને જે પાણી છે તો છે, પણ એ પાણી ચંદ્રોદયને કારણે જે એમાં રૂપાંતર થાય છે એ કવિ ધ્યાન વાળી. અને પછી એ કહે છે
જલતિ જલ તલ ઉપર કામિની ધમકતી યામિની વ્યોમસર માહિ સરતી કામિની કોકિલા કેલિપુ જનકરે સાગરે ભાસતી ભવ્ય ભરતિ પિતા સુખ સારી સંભાસ ધરતિ પિતા તરલ તરણી સમી સરળ ધરતિ સરળ તરતિ પિતા સૃષ્ટિ તરલ તરણી સમી સરળ તરતિ આ તમે જુઓ આખી સૃષ્ટિને તરલ તરણી તરણી એટલે હોડી આખી તરલ તરણી આમ હલચલ હલતી હોય હોડી સરળ તરણી સમી સરળ તરતી આ આખી જાણે કે અવકાશ આ ચંદ્રોદય થતાની સાથે જળ અને ચાંદની એ કઈ હોય એકરૂપ થઈ ગયા છે એમાં આખી સૃષ્ટિ તે વખતે જ્યાં કરતી હોય એવું જે અનુભવ છે એ આકાશ અને પૃથ્વી જે એકાકાર થઈ ગયા જવું અને જવા પૃથ્વી જેને કહેવાય એનું આખું સમગ્ર સૌંદર્ય અને એ સાથે પોતાની જે ભૌતિકતા અને આધ્યાત્મિકતા એ બેનું સંયોજન છે અને અંદર પણ એક એવો ઉદય થઈ રહ્યો છે એનો ઉલ્લાસ વિકાર સૃષ્ટિ સારી સમુલ્લાસ કરતી દ્રષ્ટિ બદલાય છે ત્યારે સૃષ્ટિનું પણ એક જુદું રૂપ થાય છે અનુભવાય છે તો એ કાવ્યની અંદર આ આખી વાત આવે છે અને શરદ પૂનમની રવિયાય સદા મને સાંભળે આપની વાત શકી હશે આકાશે ચંદ્રમા તારા લસે મને સાંભળે આપણી જાત શકી હવે તમે જો આ પદાવલી મને સાંભળે આપણી જાત શકી આમાં જ કવિતા છે આવું સૂજવું એ જ કવિતા છે તમે ગોઠવી જ ના શકો જે કાવ્યમાં જે ઉત્તમ ભાગ છે એ ગોઠવાઈને નથી આવતો જે અત્યારે જે તકલીફો પડે છે ઘણાને એનું કારણ આ છે કે જે પ્રકારની એક ટ્યુનિંગ જોઈએ અંદરનું આપણી અંદરની ચેતના અને વૈશ્વિક ચેતના સાથેનું જે ટ્યુનિંગ જોઈએ એ ટ્યુનિંગ હોય તો તમને ભાષાકીય એક રમણીયતા એનો તમને અનુભવ થાય અને એ અનુભવ કાન અવારનવાર કરાવે ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાય વાય ચોપાસે બલ્લીઓથી પરિમળ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય બેસીને કોણ જાણે કહી પરભૂતિકા ગાન સ્વર્ગીય ગાય કાળી નાખે હલાવી રસિક હૃદયને પુષ્પિથી ભાવ જાય હવે તમે જો શ્રદ્ધા છે ગા 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 હવે બેસીને કોણ જાણે કહી પરભૂતિકા ગાન સ્વર્ગીય ગાય આ જ સાંભળી ત્યાં નરસિંહ મહેતા મુક્ત થઈ ગયા એમણે એટલી નિખાલસતાથી કહ્યું કે મારું કાવ્ય છે એના કરતા આનું કાવ્ય ચડિયા આવા પણ સ્પોર્ટ્સમેન સ્પિરિટવાળામાં વિદ્વાનો હતા વિદવત્તા સાથે વિનમ્રતા અને સચ્ચાઈ જરૂર છે એ વિદવત્તાની કસોટી છે સચ્ચાઈ આપણે ત્યાં તકલીફ છે અત્યારે છોકરીઓ તો કોઈ ઉપાય નથી આપણી પાસે પણ માણસો અહમ એટલો બધો ભારે હોય છે ને અહમનો ભાર બહુ હોય છે એટલે કાંતની જે ખૂબી છે એ છે કે સતત પોતાની સાથે ઝઘડતા રહે આખી જિંદગી સંઘર્ષ જો ખંડકાવ્યમાં સંઘર્ષ હોય એના કરતાં વધારે સંઘર્ષ કાંતના પોતાના અંદર જીવનમાં આ બરોબર સમજવા જોઈએ એ શાંતિ તો એમને માટે સ્વપ્ન હતું એ આમ બધી શાંતિની વાત કરે છે પાછી શાંતિ એટલી શૈલી નો અને એ એમનો અનુભવ હતો અને પછી સ્વીડનબર્ગને કારણે એમને શાંતિ મળી પણ એ શાંતિ કેટલી મળી એમાં એક તબક્કો એવો આવ્યો જ્યારે સ્વીડનમાં છોડી દેવાની અમે તૈયાર છે એટલે આ માણસમાં જે સચ્ચાઈ છે એ એવી છે કે એને કારણે જે ભૌતિક તથા વ્યવહારિક લાભો એ દુઃખમાંય તો એની ચિંતા નહોતી એમને એની પરવા પણ નહોતી એવી એમની એક સચ્ચાઈ એવી એમની હિંમત હતી એટલે કાંતનું જે વ્યક્તિત્વ છે એ કાંતની કવિતા જેટલું સમૃદ્ધ હું એમ કહેવા માંગુ અને એ સમૃદ્ધ વ્યક્તિત્વમાંથી આપણને પૂર્વાલાભ મળ્યો એમને તો ઉત્તરાલાભ તો એમ માને છે કે સ્વર્ગમાં જઈશું ત્યારે મળશે અને પૂર્વાલાભમાં પણ પૂર્વાલાભ જ વધારે ગત્ય હોય પછી એ તો નાટકના ગીતોને મેં ઘણું બધું કર્યું છે નાટકો લખ્યા ગીતો દુર્વાસને એનું તે વખતે કેટલાક અમારા વિદ્વાનો એને કવિતા કરી પણ કવિતા છે એ વાર્તા છે અને વાર્તામાં એમાં કેટલાક વચ્ચે વચ્ચે કાવ્યો આવે છે
બાકી એ માણસે સતત કવિતાનું કામ કર્યું અને એનો અમુક ગાયકો પછી નથી લખી શક્યા. એમના એવા પત્રો છે એ લખ્યું છે કે હું કરવા લખી શકતો નથી. શિક્ષણનો ઇતિહાસ આપણે બીજું ઘણું કર્યું એમને, પણ એ કરવા છતાંય ગદ્યમાં પણ થોડું કામ કર્યું. સાહેબ વધારે નાટકો વિશે વાત કરશે તો એ બધું અમુક હદ સુધી જ કરી શકે. તો આવા જે કામ એના વિશે મને થોડોક વખત જોવાની તક મળી આપી એ માટે આદરણીય શેખ સાહેબ, ચિનુભાઈ દેસાઈ સાહેબ, યોગેશભાઈ, શ્રદ્ધાબેન, ઉદ્યમશીભાઈ, રાજેશભાઈ, બધા જૂના યોગીઓ છે. કાંતની પુણ્ય તિથિ છે એ તો બરાબર છે, પણ પૂર્વાલાપની એ પ્રાગટ્ય તિથિ પણ છે. જે દિવસે કાંતનો મૃત્યુ એ દિવસે પૂર્વાલાપ સંગ્રહ પ્રગટ થયેલો, એટલે કવિનો પુનર્વતાર છે. જાણે આ કાંતે કાવ્ય ઉપરાંત સાહેબે કહ્યું એમ શિક્ષણનો ઇતિહાસ પણ કર્યો, થોડા સંવાદો પણ લખ્યા, તત્વજ્ઞાન વિશેની પત્ર ચર્ચાઓ કરી મણિલાલ સાથે, સતત સિદ્ધાંત સાર નિમિત્તે જ્ઞાન સુધામાં એમને લેખન કરવાનું થયેલું, અને નાટ્ય લેખન તો એમણે ભાવસિંહજી મહારાજના આગ્રહથી વિશેષ કરવાનું નક્કી કરેલું. કાંતના બે રાજવીઓ સાથેના સંબંધ, અને બંને ગોહિલ વંશી રાજવીઓ, ભાવસિંહજી ગોહિલ અને સુરસિંહજી ગોહિલ, અને આ ગોહિલ વંશી બે સ્તંભની વચ્ચે કાંતની સાહિત્ય કલા વિકસી છે. કાંતના ભાભીનું નામે નર્મદા હતું, બે પત્નીના નામ તો નર્મદા ખરા જ, પણ પરિવારમાં જે મોટાભાઈના પત્ની હતા એમનું નામ પણ નર્મદા, એટલે નર્મદા એવો ખાસો મોટો કાંતનો એ સમયમાં રહેલો. તો ભાવસિંહજી મહારાજના આગ્રહથી એ નાટક લખવા પ્રેરાયા, અને એ સમયે ગુજરાતમાં નાટ્ય પ્રવૃત્તિ ચાલતી હતી. ભાવસિંહજી મહારાજે એમને ખાસ ઈસવીસન પૂર્વે 510 ના એક કથાનક વિશે નાટક લખવા માટે સૂચન કર્યું, અને કાંતને પણ કંઈક થયું કે લાવો આ મને અજમાવવા જેવી કળા તો છે, તો આપણે નાટ્ય લેખન તરફ પણ વળીએ. શોખ હતો, સંવાદમાં એ લખી ચૂક્યા છે, એટલે એમણે એ કથાનકનો અભ્યાસ કર્યો અને એ પૂર્વે આખો ઇતિહાસ પાછા જોઈ ગયા. શેઠ સાહેબે યોગ્ય રીતે જ કહ્યું કે આ સમયના જે સાહિત્યકારો હતા એ માત્ર સાહિત્ય સેવા પૂરતા જ સીમિત નહોતા, અનેક વિષયોમાં વાચન ધરાવતા હતા. મોટાભાગના એ વખતના લેખકોએ જગતના ઇતિહાસ વાંચી લીધા છે, ધર્મશાસ્ત્રોના અભ્યાસ કરી લીધા છે, અને એની તો પરસ્પર પત્રોમાં ચર્ચા કરે છે આ બધા. માત્ર આ જિજ્ઞાસા હતી એટલું જ નહોતું, ખરેખર તો આ સમયે જે અર્જ ફોર નોલેજ હતી એ કદાચ આપણે ત્યાં ગુજરાતમાં એ પછીના સમયમાં પણ નથી આવી. જ્યાંથી જેટલું મળે એટલું જાણવું એવું આ સમયમાં યુવકોનું એક લક્ષ્ય હતું. તો જગતના ધર્મશાસ્ત્રો, જગતના ઇતિહાસ, તત્વજ્ઞાન આ બધું આ સમયના આપણા સાહિત્યકારો વાંચી ચૂકેલા. તો ઇતિહાસમાંથી પણ કાંત પસાર થયા છે, માત્ર શિક્ષણના ઇતિહાસમાંથી નહીં, અને એમણે એ સમયનો આ રોમન ઇતિહાસ ખાસ રસપૂર્વક વાંચ્યો. ખંડકાવ્ય લખે છે ત્યારે પણ ગ્રીક પરંપરાથી એ બરાબર જ્ઞાન છે. તો રોમન ઇતિહાસનો એમણે ઈસવીસન પૂર્વે 510 ની આસપાસનો આ વસ્તુ પસંદ કર્યું. કેમ આ વસ્તુ પસંદ કરી રહ્યા છે આ પણ એની પ્રસ્તુતતા પોતાના સમયમાં કેટલી, આ જો નાટકકાર કે સાહિત્યકાર જો ના કરી શકવાનો હોય તો એના કામનું જાજુ મૂલ્ય નથી. હજી ગાંધીજી આપણે ત્યાં પૂર્ણ પ્રકાશમાં આવવાની વાર છે. ગાંધીજી તો આપણે બધા જાણીએ છીએ કે 15માં આફ્રિકાથી આપણે ત્યાં આવે છે, અને 20માં એ પૂર્વ બહારમાં ખીલવાનો પ્રારંભ કરે છે, 22માં એ હિન્દ સ્વરાજ પ્રગટ કરે છે. એ પૂર્વે 1911માં
કાંત રોમન સ્વરાજ નાટક લખીને લોક શાસનનો મહિમા કરે છે. આનું મૂલ્ય આપણે વિસરવા જેવું નથી. ભલે નાટક કેવું થયું એ પછી જોઈએ છીએ અમે, પણ કાંતની દ્રષ્ટિ ક્યાં પહોંચેલી હતી એ જો આપણે બરાબર પકડીએ તો એ પ્રાચીન રોમનું આ લોક શાસન સાથે સંકળાયેલું વસ્તુ લઈને આપણા સમયમાં એને કઈ રીતે પ્રસ્તુત બનાવી શકાય આનું ધ્યાન રાખીને રોમન સ્વરાજ નાટક કરે છે. આ રોમન સ્વરાજ સાથે સંકળાયેલા કેટલાક કિસ્સા પણ બહુ જાણીતા છે. એક નાટક મંડળી આ નાટક કરવા માંગતી હતી અને કાંત પાસે પ્રસ્તાવ લઈને ગઈ કે અમારે આ નાટક જરા ભજવવાની ઈચ્છા છે, પણ અમને ક્યાં ક્યાં થોડું અઘરું પડે છે, એટલે અમે ક્યાં ક્યાં થોડા સુધારા સૂચવવા માંગીએ છીએ, તો તમે અનુકૂળતા કરી આપો તો. એટલે કાંતે તો જરા કાપણ બતાવીને અથવા જરા ખાવકાઈ બતાવીને કહ્યું, હા લાવો ને, ક્યાં તમારે સુધારા કરવાથી જોઈએ. અને પછી બારણા બારણા બંધ કરીને એ જે ચાર પાંચ જણા આવેલા ને એને દંડાથી મારેલા. તમે કોણ મારા નાટકમાં સુધારા સૂચવનાર આવે, અને મેં કયા હેતુથી કયા દૃષ્ટિકોણથી આ બધા શબ્દો લખ્યા હશે અને આ અંકોનું સર્જન કર્યું હશે, તમને શી ખબર પડે ખેલો કરનારાઓને. આવો આવો એક અભિગમ લઈને કાંતે એમને મારવાનું પણ પસંદ કરેલું. પણ પછી આ નાટક ભજવાયું છે, જાલિમ ટુલિયા નામે આ નાટક ભજવાયું. પહેલા લખ્યું ત્યારે શીર્ષક જુદું રાખેલું, રોમન લોક શાસન એવું એવું શીર્ષક રાખ્યું હતું. પછી વળી કંઈક એમને લાગ્યું કે રોમન સ્વરાજ રાખીએ તો બરાબર છે, પણ સ્વરાજ શબ્દ કેટલો વહેલો આવી ગયો, 1911માં એ સ્વરાજ શબ્દ સુધી પહોંચી ગયા છે અને એનો મહિમા એ આ નાટક દ્વારા કરી રહ્યા છે. વસ્તુ તો બહુ જાણીતું છે, એક લેડી મેકબેથ એમના મનમાં પડી હશે, એના ઉપરથી એ ટુલિયાનું એક ચરિત્ર ઊભું કરે છે. મહત્વાકાંક્ષી સ્ત્રી પોતાના પતિને એવું કહે છે કે તું કોઈ પણ રીતે મારા પિતાને મારીને આ રાજ્ય પડાવી દે, જેથી કરીને હું મહારાણી થઈ શકું. આપણને એમ લાગે સહેલાઈથી કે આ શેક્સપિયર આમાં ક્યાંક દાખલ થયો છે. શેક્સપિયરની કેટલીક પંક્તિઓ સંભળાતી હોય અંદર, એવા કેટલાક સંવાદો છે. એમાં એક સેક્સ્ટસ નામનો એક સૈનિક છે, એ નક્કી કરી લે છે કે લુક્રિશિયા નામની જે કોલેટાઇન નામના પોતાના મિત્રની પત્ની છે, એ બહુ સતીત્વનો દેખાવ કરે છે, તો એને ત્યાં જઈને એના ઉપર બળાત્કાર કરવો અને એના સતીત્વનો અહંકાર થોડો ના એને રોકવો, નાશ કરવો. ત્યારે પેલો સેક્સ્ટસ જાય છે ત્યારે અંધકારનું દૃશ્ય છે, ત્યારે એક વાક્ય બોલે છે કે તારાઓ વાદળાઓ પાછળ સંતાઈ જાઓ, સ્ટાર્સ હાઈડ યોર ફાયર્સ. એ જે શેક્સપિયરની ઉક્તિ છે એ સીધી જાણે આપણને કાંતમાં પડગાતી હોય એવું લાગે. આવું તો મણિલાલમાં પણ ઘણું છે, એ સમયે મણિલાલે પણ શેક્સપિયરમાંથી કેટલી પંક્તિઓ સીધી સીધી લઈ લીધી હોય એવું આપણને લાગે. અને ત્યારે આવું ઋણ સ્વીકાર કરવાની પરંપરાઓ નહોતી, અને આવી આંશિક એકાદ વસ્તુ આવી ગઈ હોય તો એ તો અસરથી પણ આવતી, પ્રભાવથી પણ આવતી, એ આપણે સમજી શકીએ. એટલે કાંતમાં એવું જાદુ નથી. પણ આ તુલિયાનો જુલ્મ ઘણો છે. એ અને ટાર્ક્વિન નામનો બનેલો રાજા ભેગા થઈને પ્રજાનું શોષણ કરે છે જાત જાતની રીતે, અને પછી એ વખતે બ્રુટસ નામનો એક નવયુવક વિદ્રોહ કરવાનું શરૂ કરે છે. એ વખતે થાય છે એવું કે રાજમહેલમાં એક થાંભલામાંથી સાપ નીકળે છે, અને જ્યોતિષીઓને ચિંતા થાય છે કે આ સાપ નીકળ્યો એટલે ચોક્કસ કંઈક અનિષ્ટ થવાનું, શું અનિષ્ટ થશે એ કઈ ખબર નથી, એટલે નક્કી કરે છે કે આપણે ડેલ્ફીના મંદિરમાં જઈએ અને ત્યાં પૂછીએ કે આનું રહસ્ય શું છે. જાય છે પ્રજાજનો અને સેનાના સૈનિકો કેટલાક, અને આ ટુલિયા અને ટાર્ક્વિન ને બધા જ પહોંચે છે. ત્યારે પૂજા પાઠ પછી ડેલ્ફી પ્રસન્ન થાય છે અને કહે છે કે તમારામાંથી જે કોઈ જઈને માને પહેલી ચૂમશે એ સર્વાધિકારી બનશે અને રોમન પ્રજાનો ઉદ્ધાર કરશે. એ જ વખતે બ્રુટસને એક ઠોકર વાગે છે અને જમીન પર પડી જાય છે. હવે આ જે ઠોકર વાગવાની ઘટના છે એ આકસ્મિક નથી, બ્રુટસ જાણી જોઈને પડ્યો છે, જેથી કરીને જમીનને ચૂમીને ભૂમિને ચૂમીને માને પહેલો ચૂમ્યો છે
એવું સિદ્ધ કરી શકાય. સરસ દૃશ્ય છે આખું. બીજા બધાને ખબર નથી આ, અને બ્રુટસ તો પછી ગાંઠપણ નું જે ડોંગ કરે છે મેથરિંગ મેગ્નેસ ફરી હેમ્લેટ અને શેક્સપિયર આપણને થોડા યાદ આવી જાય તો એ દેખાવ કરે છે. બ્રુટસ ની સાથે સાથે ધીમે ધીમે પ્રજા જોડાવા માટે છે. બ્રુટસ ની લાંબી લાંબી ઉક્તિઓ આ નાટકમાં છે. કાંત પોતાના સમયના અત્યંત આકર્ષક વક્તા ગણાતા. કેટલાય લોકોએ એની નોંધ કરી છે કે કાંતનું વક્તૃત્વ બહુ પ્રભાવશાળી હતું. આ બ્રુટસના સંવાદોમાં આપણને કાંતનું વક્તૃત્વ દેખાય. બહુ છટાદાર રીતે બ્રુટસ પોતાની પ્રજાને સંબોધે છે અને ધીમે ધીમે તૈયાર કરે છે વિદ્રોહ માટે. છેવટે એમાં સફળ પણ થાય છે. પણ થાય છે એવું કે બ્રુટસનો દીકરો પાછો ગેરમાર્ગે પહોંચેલો છે અને વિદ્રોહી અને ટાર્કવિન આદિ લોકો સાથે મળેલો છે. ટાર્કવિનને પરાસ્ત કરે છે. બધા જ પ્રજા ભેગા થઈને ત્યારે નિર્ણય કરવાનો આવે છે કે આ બ્રુટસના દીકરાનું શું કરવું. ત્યારે બ્રુટસ હિચકિચાટ વિના એને પણ દેહાંત દંડની સજા ફરમાવે છે. ભલે દીકરો મારો હોય પણ વિદ્રોહીઓની સાથે જોડાયો છે, જુલમકારોની સાથે જોડાયો છે, તો એને પણ આપણે જીવતો તો ના રહેવા દેવાય. તો હવે આવા મૂલ્યો સાથે પણ એક નાટક કાંતે રોમન સ્વરાજ એ વખતે કર્યું. આમાં પાછા સંસ્કૃત શ્લોકો લાવ્યા છે. કામ ત્યારે મુશ્કેલી પડે. જીવત્સુ તાત પાદેશુ એ જે પેલી નો દિવસા ગતા આ એ નાટક. આ રોમન પ્રજા સાથે સંકળાયેલું નાટક હોય ત્યારે ઉત્તરરામ ચરિતમની આ ઉક્તિ અંદર આવી જતી હોય તો આપણને જરા કહે છે. ગુરુ ગોવિંદસિંહમાં બીજું જે નાટક કર્યું એમાં પણ ક્યાંક ક્યાંક સંસ્કૃત લાવે છે. પણ ત્યાં આપણને વાંધો નથી આવતો કેમ કે ભારતીય પરંપરા સાથે સંકળાયેલું નાટક છે. ગુરુ ગોવિંદસિંહ નાટક કર્યું ત્યારે એમના મનમાં હિન્દુ મુસ્લિમ ઐક્યની વાત પડેલી છે. આ પણ એમના દૃષ્ટિકોણની વ્યાપકતા. કાંતના મનમાં સર્વ ધર્મ સમભાવ પડેલો છે. એ જ ગાળાથી ચાહો બધા પરસ્પર સાહો બધા પરસ્પર આજે એમની બહુ જાણીતી દેશભક્તિની રચના છે. ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, એમાં આ વાત આવે છે. તો એ રીતે પણ બાપા ઠાકોર આદિ મિત્રોથી આ બહુ જુદા છે કે મણિલાલ આદિથી આ અનેક રીતે જુદા પડ્યા છે. આ આ આંતરસૂજ એમની જે આંતરસંઘર્ષ કે આંતરસૂજ હતી એ આ હતી જે એમને એમના સમયના અન્ય કવિઓ કરતા જુદી દૃષ્ટિવાળા કવિ તરીકે સ્થિર કરે છે. તો આ સર્વધર્મ સમભાવના દૃષ્ટિકોણથી એમણે ગુરુ ગોવિંદસિંહ નાટકની રચના કરી. પ્રારંભમાં તો ગોવિંદસિંહ પણ ઔરંગઝેબના વિરોધી છે, મુસ્લિમ શાસકોના વિરોધી છે. પણ એને એક પીરના સંપર્કમાં કાંત લાવે છે. આ નાટક દરમિયાન મુલ્લા શાહ નામના એક પીરનો સંપર્ક થાય છે અને એ દરમિયાન બે વચ્ચે સંવાદો પ્રગટ થાય છે. એમાં મુલ્લા શાહ પણ 10 કમાન્ડમેન્ટ્સ આપે છે. અગેઇન આ જે કાંતનો ખ્રિસ્તી ધર્મ સાથેનો જે સંપર્ક હતો એમાંથી આ મુલ્લા શાહના 10 સિદ્ધાંતો ગોવિંદસિંહની સામે મુલ્લા શાહ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. અને એમાં મહત્વની વાત જ આ છે, તું સર્વ ધર્મને સમાન ગણજે અને ભારતમાં રહેતી તમામ જ્ઞાતિઓ વચ્ચે ઐક્ય રહે એનું ધ્યાન રાખજે. આ જ સિદ્ધાંત ઉપર આખું ગુરુ ગોવિંદસિંહ નાટક રચાયું છે. પણ એમની ઈચ્છા હતી કે ગુરુ ગોવિંદસિંહ નાટક સુધારવું તે કરી શક્યા નથી. મુનિકુમારે જ્યારે આનું સંપાદન કર્યું ત્યારે પ્રસ્તાવનામાં આ વાત પ્રગટ કરી છે કે પિતાજીની ઈચ્છા હતી કે ગુરુ ગોવિંદસિંહને થોડું મઠાડવું કેમ કે એમાં કેટલાક દૃશ્યો એવા છે કે તાર્કિક રીતે બંધ બેસે એવા નથી. જેમ કે ગુરુ ગોવિંદસિંહના પત્ની યશોદાને એક મુસ્લિમ સુમો પકડી રાખે છે, પકડી લે છે અને એને જેલમાં પૂરી દેવાના પ્રયત્નો શરૂ થયા છે. એને પકડવા જાય છે ત્યારે યશોદા જાતમાંથી અગ્નિ ઉભી કરીને સળગી જાય છે. હવે આ ચમત્કાર કઈ મનમાં બેસે એવો નથી. એવું જ અનુપ કુંવર નામનું એક પાત્ર છે જે શરૂઆતમાં ગુરુ ગોવિંદસિંહ પ્રત્યે આકર્ષાય છે. વિધવા છે, અનુપ કુંવરના પૂર્વ પતિ મૃત્યુ પામ્યા છે. પણ એને ગુરુ ગોવિંદસિંહની ખ્યાતિ સાંભળી છે અને ચાર વાર નજરે પડ્યા છે. એક વાર નજર પડી ન પડી અને ગુરુ ગોવિંદસિંહ તો જતા રહેલા પણ અનુપ કુંવર આ નજર ભૂલી શક્યા નથી. એટલે એ તો પોતાના વિધવા થયા પછી પણ પાછો હરકિશન નામનો પ્રેમી છે.
અને એ પ્રેમીને એમ કહે છે કે તું મારો પ્રેમ છોડી દે, હું તો આ ગુરુ ગોવિંદસિંહને જ હવે પસંદ કરવાની ને, તું કોઈ પણ રીતે અમારો મેળાપ કરી આપ. હરકિશન પ્રયત્નો પણ કરે છે, પાછો એવો પ્રેમી છે કે પ્રેમિકા જે કહે કરવું. તો એ મેળાપની જે સ્થિતિ આવે છે ત્યારે અનુપ કુંવર પહેલા તો પુરુષ વેશે જાય. આ બધા એ સમયના નાટક સાથે સંકળાયેલા વલણો છે, આ માત્ર શેક્સપિયરમાં જ હતું એવું નહીં. આપણા આપણા એ સમયના નાટકોમાં પણ પુરુષ વેશ ધારીની નાયિકાઓ આવતી. તો એ પ્રમાણે આ પુરુષ વેશ ધારણ કરીને અનુપ કુંવર ગુરુ ગોવિંદસિંહને મળવા જાય. પછી પંક્તિ અંદરથી બોલતી જાય, અરે કામાર્થને ભાવે કશીના ચીજ દુનિયાની. એ સમયની જે ભેદબાજી હતી ને, એ તવરમાં કાંતે એવી પંક્તિ લખી હોય, અરે કામાર્થને ફાવે કશીના ચીજ દુનિયાની. તાળીઓ પડતી જશે ઓડિયન્સની હવે વખતે આપણને આપણને સમજાય એવું છે. પણ એ પ્રેમ ગુરુ ગોવિંદસિંહ સ્વીકારતા નથી. મૂળ વાત તો આટલી, એ જાય છે અનોપ કહે પણ છે કે કશી સંસારની ચીજો મને તો ભાવતી નથી. ગુરુ ગોવિંદસિંહને કહે છે, હવે મને કોઈ સંસારની ચીજ ભાવતી નથી, આપના દિલમાં તોય કા દયા આવતી નથી. આજે પ્રશ્નાત્મક ઉક્તિઓ આવતી ને એ પણ એ સમયના નાટકોમાં આવતી. પણ ગુરુ ગોવિંદસિંહ એને એને ઠંડી પાડે છે, એને પુરુષ વેશ છોડી દેવાનું કહે છે, શીખ ધર્મ અપનાવવાનું કહે છે. પૂછે છે, તારી સાથે કોઈ આવ્યું છે કે નહીં? તો કહે છે કે હા, મારો એક બીજો ચાહક છે મારી સાથે આવ્યો છે, હરકિશન. તો કહે છે, તું નાગ એના ઉપર લે આ ચાદર મેં તને આપી, તું આજથી એનો સ્વીકાર કરી લે. અને એ હરકિશન ને એને અનોપને મેળવે છે. પણ પછી અનોપ કુંવરને ઔરંગઝેબના માણસો કેદ પકડી જાય છે. આમાં ઔરંગઝેબ પણ પાત્ર તરીકે આવે છે. અને ત્યારે અનોપ કુંવર પણ પોતાના શરીરમાંથી અગ્નિ ઊભી કરીને સળગી જાય છે, અગ્નિ ઊભો કરીને. હવે એકની એક પ્રયુક્તિ જયારે નાટકમાં બે વાર વપરાય ને, ત્યારે દેસાઈ સાહેબ જાણે છે કે જોખમ ઊભું થાય. એકની એક ડિવાઇસ નાટકમાં બે વાર ઊભી કરી શકાતી નથી. ચમત્કારથી એક નારીનું મૃત્યુ તો બતાવ્યું અથવા સતીત્વ બતાવ્યું, એમાં અનોપ કુંવર પણ આ જ રીતે પોતાની ચિતામાં જાતે જ ઊભી કરીને સળગી જતી હોય, એ દ્રશ્ય યોગ્ય નથી લાગતું ને ચમત્કાર પૂર્ણ છે. કાંતને આ બધું કદાચ સુધારવું હશે, હું એવું માનું છું, એને સુધારવું હતું કે આ હશે. એનો અંત પણ થોડો અધૂરો રહ્યો છે. અનોપ કુંવર પણ જતી રહી એટલે છેલ્લે પેલો હરકિશન એકલો પડે છે. હવે હું શું કરીશ કે આ દુનિયામાં મારે પણ જીવીને શું કામ છે. નાટકનો અંત એ રીતે લાવ્યા છે, પેલા ગુરુ ગોવિંદસિંહ બાજુ પર લઈ જાય છે. પછી એ વખતે ફરી પાછી અનોપની રૂહ પ્રગટ થાય છે. તું ચિંતા ના કર, તું જયારે આવીશ સ્વર્ગમાં ત્યારે તારે માટે પિતાએ ત્યાં એક સરસ જગા નિશ્ચિત કરી રાખી છે. આ સ્વીડન પોર્ટ છે, આ સ્વીડન પોર્ટ છે. ગુરુ ગોવિંદસિંહ શરૂ થાય છે ત્યારે પણ સુખ હશે સ્વર્ગમાં નામનો એક ગરબો પહેલો આવે, અને પછી એ દૃશ્ય શરૂ થાય. સાચું સુખ તો સ્વર્ગે એવો એવો ગરબો છે. અને એ સ્વીડન પોર્ટની જે વિચારણા હતી કાંતના જીવનમાં ઉતરેલી, એને લઈને એ વાત એ નાટક શરૂ કરે. તો એ ગુરુ ગોવિંદસિંહ નામનું નાટક કર્યું, એ ભજવાયું નથી જાતું. પણ રોમન સ્વરાજ જાલિમ ટુલિયા નામે બહુ જ ભજવાયું. અને કાંતના નામોલ્લેખ વગર ભજવાયું છે દેશી નાટક સમાજ દ્વારા, એવા પણ ઉલ્લેખો આપણને રંગભૂમિના ઇતિહાસમાંથી મળે. નામ બદલો એટલે લેખકને ખબર ના પડે કોનું છે, અને પછી ક્યાં એ વખતે તું જોવા જવાતું, કોઈ સમાચાર પણ ના પહોંચાડે એટલે ચાલી જતું આવું. અને એમ આ જાલિમ ટુલિયા નાટક ખાસું ગુજરાતમાં એ વખતે ભજવાયું. આ પછી કાંતના નામ બે નાટક સાથે જોડાયેલા છે. આ પછી કઈ જુદી ઘટના હોવાનો સંભવ છે એના નિશ્ચિત ઉત્તરો આપણને મળતા નથી. એક નાટક છે દુઃખી સંસાર નામનો, અને એમાં એક સહલેખકનું નામ છે ડાયાભાઈ કવિ, નાયક છે બધા. આ ડાયાભાઈ કવિએ ક્યાં ક્યાં કાંતનો ઉપયોગ કર્યો હશે, અથવા કાંતે ડાયાભાઈ સાથે જોડાવાનું કેમ પસંદ કર્યું હશે, અને આપણે તર્કને આધારે ઉકેલવું પડે એવી સ્થિતિ છે. નાટક ભજવાયું છે કહો દુઃખી સંસાર, અને આપણી લાઇબ્રેરીમાં એ જયશંકર પદ્ય છે, ખાસ કરીને મહેમાનો વાલા પુનઃ પધાર્યો, એ દુઃખી સંસારમાં લેવામાં આવ્યું છે. સીધી સીધું નાનાલાલ માટે લખાયેલું આખું ગીત એ દુઃખી સંસારમાં મૂકવામાં આવ્યું છે.
એ જ રીતે સલીમ શાહ અને અશ્રુમતી નામનું જે નાટક છે એ હિન્દુ મુસ્લિમ પ્રેમનું નાટક છે. એક પાત્ર મુસ્લિમ અને એક પાત્ર હિન્દુ અને તેના પ્રેમનું નાટક. આવા મોટિફ વાળા નાટકો પણ આપણે ત્યાં લખાતા હતા અને એની પરંપરામાં નાટક આવ્યું હોય. કદાચ આ નાયક કવિ છે અને ભવાઈ સાથે સંકળાયેલા છે એટલે એમના મનમાં ઝંડા જુગાન પણ પડેલું હોય અને આ સલીમ શાહ અને અશ્રુમતી તરફ એ ગયા અને ત્યાં એમનું નામ જોડાયેલું છે ડાયાભાઈનું. એટલે આ સહકર્તૃત્વમાં કેટલું કાંતનું, મોટા ભાગનું ડાયાભાઈનું જ છે. આપણે વાંચીએ ત્યારે ખબર પડે કે આવું કાંત ના લખે. આજે ભેદબાજી છે અને દુઃખી સંસારમાં તો આખો સંસાર આપણને ક્યાંય દુઃખી લાગતો જ નથી. એકાદ એવો છબીલદાસ નામનો યુવક છે જેને પોતાની શેઠાણીઓની પત્નીઓને ફસાવવામાં રસ છે. હવે આમાં તો છબીલ સિવાય બીજું કોઈ દુઃખી લાગતું જ નથી આપણને. એટલે ક્યાંય દુઃખી સંસારની મુદ્રા પણ ઉભી નથી થતી. કાંતના ચિત્તમાં દુઃખી સંસારનું ચિત્ર આવું હતું પણ નહીં. એટલે એમાં કાંતના નામનો ઉપયોગ કોઈ આવા હેતુથી કરવામાં આવ્યો હોય એવો એવો આપણને ભાસ થાય. જેથી કરીને ભાવસિંહજી અને કાંતે આવી કેટલાક લોકોને મદદ કરી છે. આવા કિસ્સાઓ છે જીવન દરમિયાન જે ક્યાં ક્યાં થોડી મુશ્કેલીઓમાં આવ્યા હોય એને કાંત મદદ કરતા રહેલા. ત્યારે એમણે છૂટ પણ આપી હોય કે રાજ્યને મારું નામ વેચાણ કાવ્યો મારા પદ્ય તારે લેવા હોય તો લઈ લેજે, લખી પણ આપ્યા હોય એ પણ શક્ય છે. કેમ કે દુઃખી સંસારમાં એકાદ બે દ્રશ્યો એવા છે જ્યાં કાંતનો હાથ ફર્યો હોય એવું લાગે. ભાષા ને એ બધું આપણે જોઈએ ત્યારે બાકી આપણને એમાં કાંતનું કર્તૃત્વ દેખાતું નથી. તો આવા ચાર નાટકો કાંતની પ્રતિભા સાથે જોડાયેલા છે. એમાં બેને જ આપણે કાંતના કર્તૃત્વ સાથે સાંકળી શકીએ એવી સ્થિતિમાં છે. વસ્તુને જે રીતે કન્સીવ કર્યું છે એમણે, જે રીતે એની કલ્પના કરી છે, જે રીતે એની માવજત કરવાનું રાખ્યું છે, એ રીતે તો આપણે રોહન સ્વરાજને અને ગુરુ ગોવિંદસિંહને જ કાંતના નાટકો તરીકે સ્વીકારી શકીએ. પણ રોહન સ્વરાજનું કામ પ્રમાણમાં નોંધપાત્ર છે. ભલે પેલો સંસ્કૃત શ્લોક જેવું રચના આપણે વાત કરીએ, દૃશ્યો થોડા વધારે છે એને આપણે જવા દઈએ, પણ આખું નાટક ભજવી શકાય એવું છે. એડિટ કરીને અને જાલિબ ટુલિયા નામે ભજવાયું છે એટલે આપણને એમાં ભાગ્ય જ અત્યારે શંકા થાય એવું છે. એક દૃશ્ય તો એવું છે જેમાં ટુલિયા પોતાનો રથ લઈને નીકળે છે, માર્ગમાં પોતાના પિતાનો દેહ પડ્યો છે અને આખો રથ એ પિતાના દેહ ઉપરથી ચલાવી જાય છે અને પ્રજાજનોમાં અરેરાટી થાય છે કે આ શું કરી રહી છે, આ કેવી જાલી ઔરત છે કે આ રીતે એના પિતાના મૃતદેહનો પણ આદર કરતી નથી. ભજવી શકાય એવું છે, દૃશ્ય ભજવવામાં મુશ્કેલીઓ પડે જ નહીં અને પિતાનો મૃતદેહ કંઈ સાચો બતાવવાની તો જરૂર ના પડે. એટલે અને રથો તો એ વખતે રંગમંચ પર સાચા પણ લાવતા, લોકો સાચા પ્રાણીઓ લાવ્યા છે ને આપણને ખબર છે. એટલે એક નાટક મંડળી સાચો ઘોડો લાવેલી તો બીજાને એવું થયું કે તમે ઘોડા લાવ્યા છો, બીજાને એટલે રણછોડભાઈ જેવાને થયું તો અમે વાઘ લાવીશું અને પછી એ વાઘ પણ લાવેલા. એટલે આવા આવા દૃશ્યો રંગમંચ પર ભજવી શકાય એમાં કોઈ મુશ્કેલી ના પડે. જે સેક્સ્ટસ નો લુક્રેશિયા ઉપરના બળાત્કારનો આખો આખો સીન જે ઉભો કર્યો છે કાંતે, એમાં રાવિ પાઠકને થોડું અનૌચિત્ય દેખાયું છે. ખાસ કરીને લુક્રેશિયા પછી જીવવાનું પસંદ કરે છે. એની બાજુ પેલા ગુરુ ગોવિંદસિંહમાં તો આપણે જોયું કે યશોદા અને અનુપ કુમાર મૃત્યુને પસંદ કરે છે, અહીં લુક્રેશિયા મૃત્યુને પસંદ નથી કરતી. કેમ નથી કરતી? તો એનું કારણ કાંતને પછી આખી વાતને સ્વરાજના આંદોલન તરફ લઈ જવી છે. આ જ ઘટનાથી એને ચાલ ના મળે એવું છે. આ જો આખું દૃશ્ય ના આવે અને લુક્રેશિયા પોતાના ઉપર થયેલા બળાત્કારની વાત ન કરે તો લોકોમાં ઉગ્રતા ન આવે, એટલા માટે થોડો સમય જીવે છે, પછી પોતાના પેટમાં ખંજર બુલાવીને મરવાનું પસંદ કરે છે. તો એ આખું આખું દૃશ્ય આપણને સુંદર રીતે માવજત થઈ હોય નાટકમાં આખા દૃશ્યની એની પ્રતિક્રિયા એના ઔચિત્યપૂર્ણ રીતે. તો આ રીતે કાંતે આ બે નાટક લખીને આ ક્ષેત્રે પણ પોતાનું પદાર્પણ કર્યું છે અને મહત્વનું કામ કર્યું છે. મેં કહ્યું એમ જે મોટું કામ છે એ તો આ કે લોક શાસનનો મહિમા કર્યો. અલબત્ત એમના સુધી કદાચ ભાવ પછી આની ફરમાઈશ ભાવસિંહજી મહારાજે કરેલી. ભાવસિંહજી મહારાજે જ કહ્યું હતું કે તમે આવું કથાનક પસંદ કરો. કદાચ એ વખતના રાજવીઓમાં આજે અંગ્રેજ શાસનના પ્રભાવથી આ વાત ધીમે ધીમે સ્થિર થવા માંડી હોય લોક શાસન તરફ જવાની અથવા લોકોને ભાગીદારી
સત્તામાં ભાગીદારી સોંપવાની સાથે લેવાની અને આવું એક ઔદાર્ય ભાવસિંહજીમાં હતું એવા કેટલાક કિસ્સાઓ છે. ભાવસિંહજી પરેશાન પણ બહુ કરતા આ બધા મિત્રોને પણ આવા કિસ્સાઓ પણ થતો રહ્યા. કાંતને પણ પરેશાન કર્યા હોય એવા દૃષ્ટાંતો પણ છે અને નારાજ પણ થયેલા કાંત અનેક અનેક પ્રસંગોએ. પણ આ આ દૃષ્ટિકોણ પડ્યો હશે જે પછી કૃષ્ણકુમાર સુધી પણ પહોંચ્યો છે. ગાયકવાડી શાસનમાં થોડું જે ઔદાર્ય હતું એને કારણે પણ આ શક્ય બન્યું હશે. મકરંદભાઈ જેવાને વધારે ખબર પડ્યા. પણ આજે મૈત્રીનો દાવ પડ્યો એને કારણે કાંત આ નાટક કરી શક્યા ને એ નાટકના પ્રયોગો પણ ગુજરાતમાં ઘણા થયા. તો મારે તો આ નિમિત્તે આટલી જ વાત કરવાની છે જે મને એસાઇન કરવામાં આવ્યું હતું મનીષ દ્વારા કે તમે નાટક વિશે બોલજો અને શેખ સાહેબ કાવ્યો વિશે બોલશે. મને ખબર હતી શેખ સાહેબે કાંતનું આ પુસ્તક કર્યું છે મોનોગ્રાફ અને ગુરવાલામનું સંપાદન પણ કર્યું છે એમણે પછી. તો અને આપણી પાસે તો આવા અધિકારી કવિતા વિશે બોલી શકે એવા અત્યારે છે જ કેટલા, બહુ ઓછા એવા વિદ્વાનો છે, કાવ્યકનો છે રાધા વિદ્વાનો કરતા એવા જે આ કાવ્ય રચનાઓ વિશે આપણે આપણે ત્યાં રસપૂર્વક સરસ વાતો કરી શકે. તો શેખ સાહેબ બોલવાના હોય તો આપણને સાંભળવાનું હોય ગમે, ભલે બોલવાનું ના હોય નિમિત્ત લઈને પણ આપણને આવવાનું ગમે. એ રીતે એમની સાથે મને જોડ્યો એનો હું આનંદ પ્રગટ કરું છું. ધન્યવાદ. લોકશાહીવાદી માણસ હતા મારી દ્રષ્ટિએ અને એ શેક્સપિયર એ યાદ કર્યો એમાં કદાચ કાંતને એવું કીધું હોય કે ભાઈ આપણે એની સાથે આપણા શેક્સપિયર કાંતા સુધી યાદ કરજો. સૌ પ્રથમ તો આજના વક્તા શ્રી શેખ સાહેબ અને શ્રી સતીશભાઈ વ્યાસ સાહેબનો આભાર અને ખાસ આપ સૌ ઉપસ્થિત છો તે માટે આપ સૌનો આભાર. જેમને પણ આમંત્રણ કાર્ડ ના મળતા હોય એ લોકો પોતાનું નામ સરનામું આ કાર્યક્રમ પતી જાય પછી મને આપી શકે છે. એ સિવાય ફેસબુક એકાઉન્ટ છે ઓમ કોમ્યુનિકેશનના નામથી, એના ઉપરથી પણ આપ માહિતી આગામી કાર્યક્રમોને મેળવી શકો છો. આગામી કાર્યક્રમ 7 જુલાઈ 2016 રોજ આજ ઓડિટોરિયમમાં 6 વાગે ગોપુરાય દુર્લભજી અંજારિયાની 37મી પુણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌ અત્યારથી જ આમંત્રિત છો. આમંત્રણ કાર્ડ મળે ના મળે તો પણ આપ અવશ્ય આવો એવી આશા રાખું છું. આ કાર્યક્રમને 5 વખત અલગ અલગ અખબારો દ્વારા નોંધ લેવાઈ છે એ માટે હું તમામ અખબારના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી અને ફોટોગ્રાફર સૌનો આભાર માનું છું. સંસ્થાને આ કાર્યક્રમ ગયા કાર્યક્રમથી આ કાર્યક્રમ સુધીમાં રતિલાલ પૂરીસાગર તરફથી 1000 રૂપિયા, સંજય રઘુવીર ચૌધરી તરફથી 2500, શ્રદ્ધાબેન ત્રિવેદી તરફથી 500 રૂપિયા અને ભૂપેન્દ્ર રાવલ તરફથી 1200 રૂપિયા દાન મળે છે. તો આ સૌ દાતાઓનો હોમ કોમ્યુનિકેશન આભાર માને છે. આપ સૌ હોમ કોમ્યુનિકેશન સંસ્થાના સભ્યો છે. જ્યારે પણ આપણે આમંત્રણ કાર્ડ મળે તો એની જાણ અન્ય 5 જણને આપ વોટ્સઅપ દ્વારા, મેસેજ દ્વારા કે કોઈ પણ રીતે આપ કરો તો આ કાર્યક્રમની જાણ લોકો સુધી વધુ ને વધુ થાય. આપણો મુખ્ય હેતુ એ છે, આપણે નિયમિત છેલ્લા આ 3જું વર્ષ ચાલે છે, આપણી ભાષાના કવિને સાહિત્યકારોના જન્મદિન અને પુણ્યતિથિ વ્યાખ્યાનનું આયોજન કરવાનો મુખ્ય હેતુ એ છે કે આજની પેઢી અને આવતીકાલની પેઢી
આપણા કવિ અને સાહિત્યકારોને નજીકથી એમનો પરિચય કરવી શકે અને એમના સર્જન તરફ એમની વિશેષ દ્રષ્ટિ પડે અને એમનું સાહિત્યનું વાંચન થાય એટલા માટે આ વ્યાખ્યાનનું આયોજન થાય છે. અને તમામ કાર્યક્રમોનું શૂટિંગ કરીને યુટ્યુબ ઉપર સાહિત્ય વિમર્શ ઉપર અપલોડ થાય છે કે જેથી આવનારી પેઢી એ ઇન્ટરનેટ ઉપર કાંત લખે તો એને સાચી માહિતી પ્રમાણિત વક્તાઓ દ્વારા અમે મળવી જોઈએ એ આગ્રહ સાથે આપણે આ નિયમિત આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. તો આપ સૌને હું ફરીથી વિનંતી કરું કે દર મહિને આપણે એક કાર્યક્રમ કરીએ છીએ તો આપ આપનો સમય અમૂલ્ય સમય કાઢીને પણ આપ ફરીથી આવજો. બહાર ચા કોફીની વ્યવસ્થા છે એને ન્યાય આપશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.